એટલે ખરા, બબે ત્રણ ત્રણ મિનિટમાં પતી જાય. હે, મજા આવે ને? પેલો ગુલિયો ગુલ મારી ગયો, હું ગલુડિયું ગલુડિયું હોવા દે. એની મમ્મી ઉઠાડતી નથી મને, કે મારી મમ્મી ઉઠાડતી નથી સાહેબ. કાલ ફરિયાદ કરવા આવ્યો. મમ્મી તો ઓલો ઉડાવીને જ મોટો કરવો લાગે. અઘરું કામ છે આ બધું. તમે એમ જોર કરો ને, હોવું જોઈએ અંદર, તો જ મેળ પડે. અંદર ના હોય તો ન થાય ભાઈ. એકવાર એવું બન્યું કે ઘણા બધા કાગળોના જવાબો આપ્યા, તેવામાં ટપાલી ટપાલનો બીજો થોકડો લઈને આવ્યો નંદુભાઈએ. બધા નંદુભાઈને મેં નજરે જોયેલા, આ બાજુ પત્ર 8-10-20-50 આવ્યા હોય ને, તરત એક એક પત્ર લઈને જવાબ ફટાફટ લખવા માંડ્યા. એક દિવસની વિલંબ નહીં. હા, ત્યારે તો ટપાલ જ ચાલતી, આ ફોન એનું તો આશ્રમમાં. ત્યારે એકવાર એવું બન્યું, ઘણા બધા કાગળ આવ્યા, પત્રો આવ્યા, જવાબ પણ આપ્યા. ટપાલી પાછો ટપાલનો થોકડો બીજો આપી ગયો. ભાઈ, તે તપાસતા હોય તેમાં જે કવર પત્ર હોય, કવર હોય ને ચાર આનાનું આવતું, એ પરબીડિયું, એક તો પોસ્ટ કાર્ડ અને બીજું કવર, અને એને ખોલીને હું એમને આપું. આ એક બેન એની બાજુમાં બેઠા હતા, એને ખોલીને આપું, તેથી તેઓનો સમય બચી જાય. આ પ્રમાણિકતા, વફાદારી, હૃદય નિષ્ઠાથી મથતો જે વિજયના માર્ગની ચાવી તેને જરૂર મળંતી છે. એટલે યાદ કરું છું કે કેટલી બધી ચીવટ અને કેટલી બધી પવિત્રતા, કેટલું બધું ચોકસાઈ પણ, ક્યાંય પણ અપ્રમાણિક ના રહેવું, એના માટે આ પત્ર છે, જેથી તેઓનો સમય બચે. આ કાર્ય કરતાં કરતાં મારું ધ્યાન એક કવર પર પડ્યું. બધું હાલતું હતું કામ, ને ભાઈ પત્ર લખતા હતા, હું આમ જોતી હતી બેન કેસ. કવર ઉપર ટપાલ ખાતાના સ્ટેમ્પ લગાડેલા હોય ને આમ મારેલું, પણ પોસ્ટ ઓફિસનો સિક્કો નહીં લાગેલો. એક કવર એવું આવ્યું કે ટિકિટ એમને નથી, ટિકિટ ઉપર સિક્કો આવે ને, પછી એ અનવેલિડ થઈ જાય, બીજે એ બીજે ચાલે નહીં એ ટિકિટ. અને સિક્કો ન લાગ્યો હોય તો બીજે ચાલે. એટલે મેં ભાઈને એમ કહ્યું કે એ ભાઈ, આ સ્ટેમ્પ ફરીથી ઉપયોગમાં આવશે, મેં ધ્યાનથી જોયું છે કે એના ટિકિટ પર લાગ્યો નથી, સાઈડમાં લાગ્યું છે, તમે ફરીથી એક ચેક કરી લ્યો. ત્યારે નંદુભાઈ બોલ્યા, ના, એ ટિકિટો આપણાથી ફરીવાર ના વપરાય, અનિતિનું કામ નહીં કરવાનું. નીતિની પોઈન્ટ છે સાહેબ, અનિતિ કહેવાય. ભલે પોસ્ટ ઓફિસવાળા સિક્કો મારવાનું ચૂકી ગયા હોય, ભૂલી ગયા હોય, પણ ટિકિટોએ તો એનું કામ કર્યું છે કે નહીં? અહીં બધી પુગાડી દીધું છે, પછી એનું કામ પતી ગયું, પછી એને બીજો ઉપયોગ કરવો નહીં. પત્ર આપણા સુધી પહોંચી ગયા ને, હું મનોમન ભાઈને વંદન કરતી રહી. એટલે બેનજી મનોમન વંદન કર્યા કરે, આટલી પણ ભૂલ ચૂક ના થવી દીધી જીવનમાં. આ સાધના બાપુ, મોટા સાથે સાધના, એ બધી આ હરિઓમ.